નમસ્કાર નિર્માણ દોસ્તો, આપનું સ્વાગત છે આપની સાથે. હું છું શિવમ અને આપ જોઈ રહ્યા છો શેરબજારના ધબકારા. શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપ જે વાત કરીશું આપણે શેરબજારની, શેરબજારની જે આ વીક છે તેમાં બે દિવસ કેવો કારોબાર રહ્યો છે, આજે ત્રીજો દિવસ છે ત્યારે કેવી રીતની સ્થિતિ રહેવાની છે. આપણે બે દિવસ જોઈએ તો માર્કેટમાં ક્યાંક તેજી છે તે જોવા મળી છે, પરંતુ સાથે સાથે આપણે આજે ગ્લોબલ માર્કેટની પણ વાત કરીશું, તેમાં ખાસ કરીને અમેરિકન માર્કેટ્સની પણ વાત કરીશું કે ત્યાં કેવી સ્થિતિ છે અને તેની અસર ભારતીય માર્કેટમાં કેવી તેની પડી શકે છે. આ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરીશું અને સાથે દર્શક મિત્રો, આપણે પણ કોઈ સવાલ હોય તો તે આપ આ કાર્યક્રમમાં પણ પૂછી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર નીચે ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરો અને સાથે જ આપના જે સવાલ છે, મૂંઝવતા સવાલ, તેના જવાબ આપ મેળવી શકો છો. તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની. આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ સ્વાગત છે. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક. સૌથી પહેલા બે દિવસ માર્કેટની સ્થિતિ આપણે વાત કરીએ તો ગઈકાલે બંધ રહ્યું માર્કેટ, ત્યારે ક્યાંક તેજી જોવા મળી છે, પરંતુ ગ્લોબલ માર્કેટમાં પણ આપણે સ્થિતિની ચર્ચા કરીએ કે અમેરિકન માર્કેટની કહો ક્યાંક કન્ટિન્યુઅસ નેગેટિવ ક્યાંક જોવા મળ્યું છે અને સાથે જ સિંગાપુર નિફ્ટી તેની બીજી બાજુ વાત કરીએ તો એ મજબૂત જોવા મળી રહ્યું છે. તો કઈ રીતે હવે ટ્રેડિંગ કરી શકાય આમાં? જો ગઈકાલનો માર્કેટ એક ગઈકાલે ફાઇનાન્શિયલ સર્વિસીસનો લાસ્ટ ડે હતો, એટલે ક્વાઇટ ઓબ્વિયસ વાત હતી કે માર્કેટ મજબૂત રહેવાનો છે. અને મારા ગણતરી પ્રમાણે મને કાલ સુધી તો માર્કેટ થોડુંક મજબૂત રહેશે એવા સંકેત દેખાય છે. એક વાત કે ટેકનિકલી જ્યારે ઇન્ફોસિસનું જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે જ મેં વાત કરી હતી. ઇન્ફોસિસ, રિલાયન્સ, આઈસીઆઈસી બેંક આ બધાના જ્યારે રિઝલ્ટ આવ્યા ત્યારે આપણે વાત થઈ હતી કે જ્યાર સુધી નિફ્ટી 17,550 મેન્ટેન કરે છે ત્યાર સુધી 17,800ની શક્યતા દેખાય છે. એના ઉપરના બીજા જે લેવલ છે 17,900-18,000, આ સ્ટ્રોંગ લેવલ છે. એટલે આ એક્સપાયરી આપણને 17,800 કોન્ફિડન્સ હું હતો એટલે મેં આપને વાત કરી હતી કે મને ક્યાંક આ એક્સપાયરીમાં 17,800 દેખાય છે. અને પર આ એક્સપાયરીના બે દિવસ પહેલાં જ એટલે ગઈકાલે જ આપણને 17,800 જોવા મળી ગયું. હવે 17,800થી 18,000, યસ ઇટ ઇઝ અ બિટ ડિફિકલ્ટ સ્ટ્રેટેજી. ત્યાં હાલના તબક્કે મીન્સ આ બે દિવસમાં ક્રોસ થઈ જાય એવી શક્યતા મને ક્યાંક ઓછી લાગે છે. એટલે 17,800 બીકમ્સ યોર રેઝિસ્ટન્સ. હવે 800 એટલે હવે એના અંદર તમે કોલ પુટમાં આવી જાઓ, સાથે સાથે તમે 17,700માં પુટ રાઇટ વધારે થયા છે. હવે પુટ રાઇટ 17,700માં, કોલ રાઇટ 17,800માં, એટલે 100 પોઈન્ટની જ રેન્જ આમ કહેવાય. પણ બંનેનું પ્રીમિયમ આપણે જોવા જઈએ ને તો એ અંદાજન 60 પોઈન્ટ થઈ જાય છે, 50-60 પોઈન્ટ થઈ જાય. આપણે 60 પોઈન્ટ ગણીએ એટલે બંને બાજુ બીજા 60 પોઈન્ટ તમે એડ કરો એટલે 17,860, અહીંયા 17,640, આ આપની એક રેન્જ બની ગઈ. એટલે આ રેન્જ બનવા માટે તમારે સ્ટોપ લોસ પછી પાછો તમારે થોડું ઘણું ક્લિક રાખવું. તો સાયકોલોજીકલ ફિગરમાં આપણે 17,600 ત્યાં 17,900, તો આ સ્ટોપ લોસ થઈ ગયો તમારો. એટલે 17,900 ઉપર જો ચાલશે દેન વી આર ક્રોસિંગ 18,000 એન્ડ પછી 18,000ના બી રાઇટ્સ છે. એટલે આ બે દિવસ માટે મને લાગે છે કે 17,900 આપનો સ્ટોપ લોસ રહેશે આજ અને કાલ માટે. અને ઓન ધ લોવર સાઈડ જ્યાં સુધી 17,600 બ્રેક નથી થતો ત્યાર સુધી મંદી નથી દેખાતી. જેમ જેમ તમે સપોર્ટના નજીક આવો, એટલે મેં જે વાત કરી 640, તો જેમ જેમ તમે એના નજીક આવો તો એ ત્યાં એક રેન્જમાં તમારાથી ખરીદી થાય. મીન્સ ફોર એક્ઝામ્પલ આજે ગ્લોબલ ક્યુઝના ઇમ્પેક્ટ આપણને જો આજે અહીંયા દેખાય ખુલતામાં ગેપડાઉન ઓપન થાય છે, તો ગેપડાઉન ઓપન જો થાય કે શરૂઆતના જે સેશનમાં નીચે આવે તો 640ની નજીક જેમ તમે આવો ત્યાં તમારી ખરીદી થાય વિથ અ સ્ટોપ લોસ ઓફ 16,600, એ 40 પોઈન્ટનો સ્ટોપ લોસ, અને ત્યાંથી બાઉન્સ થવાની શક્યતા દેખાય છે. સાયમલ્ટેનિયસલી જો ઇનકેસ ઉપર ખુલે છે, શક્યતા નથી ઉપર ખુલવાની, બટ ઇન કેસ ઉપર આવે છે તો ઉપર તમારે આ લેવલ જે મેં તમને કીધા છે 860 એ ઓબ્ઝર્વ કરવાનું વિથ અ સ્ટોપ લોસ ઓફ 900, રાઈટ? તો આ સ્ટ્રેટેજી સાથે તમારે કામ કરવાની જરૂર રહેશે. એ જ રીતે બેંક નિફ્ટી. હવે બેંક નિફ્ટી ગઈકાલે અડધા કલાકમાં જે ગઈકાલે માર્કેટ તૂટ્યું છે દેટ વોઝ બીકોઝ ઓફ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં લાસ્ટ હાફ એન અવર કે એમ કહીએ કે સવા કલાક આપણને ક્યાંક સેલિંગ પ્રેશર દેખાયું. બેંક નિફ્ટીમાં બી મેં આપને વાત કરી હતી કે મને બેંક નિફ્ટી જ્યાં સુધી 41,800ને માન આપે છે ઉપરમાં 42,500, 42,800, યસ્ટરડે વી સો 842,865,
હવે આ 865 કેમ આવી ગયું, મેં તમને 800 કીધું, 865 કેમ આવી ગયું, સેમ સ્ટોરી. પ્રીમિયમને લઈને તમારે ચાલવાનું છે. એટલે અહીંયા બેંક નિફ્ટીમાં તમારા માટે 43,000 રેઝિસ્ટન્સ થઈ જાય છે, અને ઓન ધ લોઅર સાઈડ 42,200 41,800. 41,800 શરૂઆતમાં હતું અને માર્કેટ ઉપર આવી ગયું છે, તો 42,200 કરતાં બી હું કહું તો તમે 300 બી લઈ શકો છો, 42,300, રાઈટ. તો આ તમારા માટે એક સપોર્ટ થઈ જાય છે. એટલે જેમ 42,350 નીચે જો તમને કમ્પ્લીટ કેન્ડલ જોવા મળે, બેંક નિફ્ટી ઇઝ ડાઉન. હવે આ બધું કેમ થયું? તો યુએસમાં એસવીબી, ફર્સ્ટ રિપબ્લિકન બેંક, રાઈટ, આ બધી બેંકો જે નાની નાની બેંકો છે ત્યાં ડિપોઝિટ્સ ઓછી થઈ ગઈ. $100 મિલિયન ડિપોઝિટ્સ જો બેંકમાંથી નીકળી જાય તો બેંકની શું પરિસ્થિતિ થાય? શિવમ, ખાલી વિચાર કરો. બેંકનો બિઝનેસ શું છે? ડિપોઝિટ્સ. ડિપોઝિટ્સ લઈને લોન આપવાનું, તો ઓછા વ્યાજે પૈસા લેવાના, ઊંચા વ્યાજે પૈસા આપવાના, એ બંનેના વચ્ચેનો જે એમનો પ્રોફિટ છે, પ્રોફિટ લઈને એમના ઓવરહેડ એક્સપેન્સીસ વગેરે વગેરે કરીને એ પ્રોફિટ દેખાડતા હોય છે. હવે ડિપોઝિટ જ જતી રહે એમના પાસેથી, તો એડવાન્સ ક્યાંથી કરશે, રાઈટ? આ બધું થયું કેમ? કેમ ડિપોઝિટ જતી રહી? એસવીબીમાં કેમ તકલીફ થઈ? આમાં તમે કોને મીન્સ પ્રોબ્લેમ કહેશો? ટ્રેઝરી બિલ્સ, રાઈટ, ટ્રેઝરી બોન્ડ, એના હિસાબે જ આ બધું થયું છે. તો ટ્રેઝરી બોન્ડ જે એક ટૂંકા સમયમાં જેનો વ્યાજદર આટલો બધો વધી ગયો, ફેડ ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે, કે ઇન્ફ્લેશન બહુ વધી ગયું છે, વધતું જ જાય છે, કંટ્રોલ કરવા માટે એવરી મીટ ચલો રેટ હાઇક કરો, ચલો રેટ હાઇક કરો. એ રેટ હાઇક ટૂંકા સમયમાં એટલો બધો રેટ હાઇક કરી દીધો કે ત્યાં બેંકને પ્રોબ્લેમ આવ્યો. પછી કે બેંકની મિસમેનેજમેન્ટ, જસ્ટ ઇમેજિન, ફક્ત બેંકનો જ વાંક છે કે બીજા કોઈનો બી વાંક છે? જજમેન્ટ આપને લેવાનું છે. આટલા ટૂંકા ગાળામાં વ્યાજદર વધતા જાય, બધાને તકલીફ. જો ક્યાંક પ્રોફિટ હશે તો ક્યાંક લોસ હશે, રાઈટ? એમને એમ ખાલી પ્રોફિટ નહીં હોય, કિસી કો નફા હોતા હૈ તો કહીં કિસી કો નુકસાન તો હોતા હી હૈ. એક્ઝેક્ટલી. તો ક્યાંક તમે ઇન્ફ્લેશન કરવા, કંટ્રોલ કરવા માટે તમે વ્યાજદર, ટ્રેઝરી બિલ્સના વેજના રોજ આમ ઇન્ટરેસ્ટ વધતા જાય તો ક્યાંક તો તકલીફ આવવાની છે. તો આ તકલીફ આવી, બટ આ ઇમેજિન નહોતું કર્યું. ધીસ વોઝ નોટ ઇમેજિન, અને આ થઈ ગયું છે. હવે જે રીતના આંકડાઓ આવી રહ્યા છે, હવે જે રીતની બધી વસ્તુ થઈ રહી છે, ક્વાઇટ પોસિબલ. એક વસ્તુ ધ્યાન રાખજો, માર્કેટ, મેં આપણે પહેલાં જ કહ્યું, રિસેશનમાં આપણે જઈ જ રહ્યા છીએ, આપણે તો નહીં પણ ગ્લોબલ, એમાં ખાસ કરીને યુએસ જઈ જ રહ્યા છે. ઇન્ફ્લેશન, રિસેશન, આ બધા રિસેશનના પ્રોબ્લેમ તો દેખાય છે. બટ હવે આ બધી વસ્તુને બચાવવા માટે શું કરશે એ લોકો? આ મારું મંતવ્ય છે. મીન્સ એ લોકો જે રીતના કામ કરી રહ્યા છે, એ કામને જો તમે પ્રિઝ્યુમ કરો ને તો શું કરશે? આ જે રેટ હાઇક કરતા હતા ને, અત્યારે માર્કેટે 25 બેસિસ પોઈન્ટ રેટ હાઇક એનકેશ તો ઓલરેડી કરી દીધું છે. નાઉ વોટ વિલ હેપન? એ લોકોને બે કરવાના હતા, એટલે 25 25 50. વોટ વિલ હેપન? કદાચ આવા બધા પ્રોબ્લેમ્સ જો હવે ઊભા થશે ને તો હવે ઇન્ફ્લેશન કંટ્રોલ નહીં થાય. હવે કહેશે યાર સ્ટોપ કરો, નહીં તો બેંકો ઉઠશે. બેંકો ઉઠશે એટલે સરકારને તકલીફ થાય, એટલે ક્યાંક તમે બ્રેક લગાડશો. ક્વાઇટ પોસિબલ બ્રેક લાગશે. બ્રેક નહીં લગાડે તો શું કરશે? રેટ કટ કરશે, રિવર્સ. રેટ રિવર્સ જો કર્યું તો માર્કેટ ત્યાંથી ફરી પાછું ફંડ બહાર. હવે એનું આપણે એક મિરર આપણે ઇન્ડિયામાં જોઈએ તો ઇન્ડિયામાં શું પરિસ્થિતિ છે? ઇન્ડિયામાં હાલના તબક્કે તો વી આર ઇન પોઝિટિવ ઝોન. શોર્ટ કવરિંગ કરીને લોંગની પોઝિશન થોડી ઓછી થઈ છે, તો વી આર ઇન ડુ ઓર ડાય. હવે આપણે જે પોઝિશનમાં આવ્યા છીએ ને, એ ડુ ઓર ડાયવાળી પોઝિશન છે. ડુ ઓર ડાયવાળી એટલે કે અહીંયાથી માર્કેટ કાં તો બેક મારશે ઓર એલ્સ માર્કેટ ચાલી જશે. તો વી આર ઇન દેટ પોઝિશન. એટલે હું તમને વચ્ચે કહેતો હતો, હેજિંગ કરીને કામ કરજો. ચાન્સીસ અહીંયા સુધીના છે, પણ હેજિંગ કરીને કામ કરજો, કારણ કે વી આર નિયરિંગ ટુ ધ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ લેવલ. હવે જ્યારે આપણે ચાર્ટ જોવા બેસીએ છીએ, કે જ્યારે આપણે સ્ટડી કરવા બેસીએ છીએ, જ્યારે બજારમાં કામ કરવું છે તો તમારે થોડીક તો તૈયારી તમારે કરવી પડે.
એ જે તમે તૈયારી કરો છો, તો ફોર એક્ઝામ્પલ હું નિફ્ટીની વાત કરું, તો નિફ્ટીમાં આપણે વાત કરી કે માર્કેટ શું લાગે છે, ઉપર જશે કે નીચે જશે, તો એક ઇન્ફોસિસને બાદ બાકી કરતા એક ઇન્ફોસિસ જ એવું છે કે જે નિફ્ટીને ડ્રેક કરે છે કે નિફ્ટીને આ મહિનામાં સપ્રેસ રહ્યો છે. બાકી તમે એચડીએફસી લઈ લો, મજબૂત. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લઈ લો, મજબૂત. આઈસીઆઈસી બેંક, મજબૂત. રિલાયન્સ, મજબૂત. એટલે તમારા બધા જે હેવી વેટ્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, એ બધા હેવી વેટ ઇન્સ્ટ્રુમેન્ટ તો તમારા મજબૂત થઈને બેઠા છે અને મજબૂત ટેરિટરીમાં બેઠા છે. તો જ્યારે મજબૂત ટેરિટરીમાં હોય તો તમે એને શોર્ટ સેલ કઈ રીતના કરી શકો? વલણના છેલ્લા બે દિવસ છે શોર્ટ કવરિંગમાં. સમજી ગયા તમે? ગમે તેથી જાય, માર્કેટ દોડીએ જાય, તો આ બે દિવસ તો તમારે છે. તો કેમ કે તમારા મેજર જે હેવી વેટ્સ છે દે ઓલ આર ઇન ગુડ પોઝિટિવ ટેરિટરી. ટીસીએસ છેલ્લા ત્રણ દિવસથી, ઇફ આઈ એમ નોટ રોંગ, દિવસના ઓલમોસ્ટ દિવસના હાઈ ઉપર જ બંધ આપે છે. ગઈકાલની વાત છોડો, પણ પહેલાં એના આગળના ત્રણ દિવસમાં ઓલમોસ્ટ હાઈ ઉપર બંધ આપતો હતો. તો ઇવન આઈટીમાં બી ઓનલી ઇન્ફોસિસ, એટલે જ મેં વાત કરી કે ઓનલી ઇન્ફોસિસ. તો કહેવાનો મતલબ છે કે આપનો નિફ્ટી મજબૂત ટેરિટરીમાં છે. માર્કેટને ડ્રેક કોણ કરી શકે? હેવી વેટમાં કોણ છે? રિલાયન્સ, બેંક નિફ્ટી, આઈટી. આઈટીમાં ઇન્ફોસિસ નીચે છે, બીજા બધા હોય છે. હવે નિફ્ટીમાં મેં આપને વાત કરી, એલએનટી મજબૂત છે, અહીંયા રિલાયન્સ મજબૂત છે જે હેવી વેટ છે. સામે બેંક નિફ્ટીમાં આવી જવું તો બેંક નિફ્ટીના બેન્કિંગ સ્ટોક્સ એ પણ મજબૂત છે, એ બી કોઈ વીક નથી. એમાંથી કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ બેંકમાં તમે મને કહો કે ના કે આ એક બેંક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે વીક ટેરિટરીમાં છે અને નીચે છે, તો વોટ વિલ હેપન? તો યુ હેવ ટુ ટ્રેડ કોશિયસલી. માર્કેટ ક્યાંક મને કન્સોલિડેટ થતો, ડિસ્ટ્રીબ્યુશન થતો દેખાય છે ટિલ વી ગેટ અ બ્રેકઆઉટ ફ્રોમ એસએમપી. એસએનપીમાં લેવલ 4100 જે છે ને એ અગત્યનો છે, ત્યાં એક ક્રોસ થવો જોઈએ. Then every possibility ki yes, now we are entering into the bull area. And ke there we have not entered, tya again correction avi gayu chhe, ahiya pan avi sake chhe. Reasons su aave chhe e jovanu chhe. To reason aaya baad pachi apanne kai khyal aave. To overall market ek resistance na najik chhe, cautiously hedging sathe j kaam karvani jarur chhe. Ji. તો એ પ્રકારે માર્કેટની સ્થિતિ અને સાથે ગ્લોબલ માર્કેટમાં જે અમેરિકન માર્કેટની પણ વાત કરી, એમાં હવે એમાં પણ જે કેવા પગલાં ભરવામાં આવે છે તે પણ ચોક્કસથી જોવું રહેશે. બ્રેકનો સમય થયો છે, પરંતુ તેની પહેલાં એક કોલર પણ જોડાઈ ગયા છે, તમનો સવાલ લઈ લઈએ. હલો, ડાબર અને ટાટા સ્ટીલના ઇન્ટ્રાડે આપશો? જી, નામ તો ડાબર એન્ડ ટાટા સ્ટીલ. ના ના, હું દર્શકનું નામ જાણવા માંગતો હતો. ઓકે, ડાબરમાં સપોર્ટ મને દેખાય છે 518 રૂપિયાનો. જ્યાં સુધી 518ની નીચે બંધ નથી આપતો તમે તેજીનું ધ્યાન રાખી શકો છો. ઉપરમાં ટાર્ગેટ મળે છે 530. 530 ઉપર જો વ્યવસ્થિત ટકી જાય તો 545, 550. ટાટા સ્ટીલ ઓલરેડી આપણે બાય ટેરિટરીમાં છીએ. ટાટા સ્ટીલ માટે મેં આપણે વાત કરી હતી કે 105 રૂપિયાનો એક લેવલ હતો, એ અગત્યનો લેવલ છે, ઇફ આઈ એમ નોટ રોંગ. હા, 105.55 પૈસાનો લેવલ છે, આઈ એમ નોટ રોંગ. અને એનાથી ઉપર આ 110 જઈને હવે ક્યાંક પ્રોફિટ બુકિંગનું બતાવીને બાઉન્સ કરવાની તૈયારી દેખાડે છે. અહીંયા હવે આપનો સ્ટોપ લોસ રહેશે 105 રૂપિયાનો. એટલે 105.55 પૈસાનો જે બ્રેકઆઉટ હતું એના પછી એક તેજી મૂવ આવી ગઈ છે. એના પછી અગેન પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું છે. તો હવે 105.35 કે 105 રૂપિયાનો સ્ટોપ લોસ તમે રાખો, અહીંયાથી બાઉન્સ આવશે. તો પહેલો ટાર્ગેટ રહેશે 109.35, બીજો ટાર્ગેટ રહેશે 111.12 રૂપિયાનો. એ ક્રોસ થશે તો 118.120. જી, ડાબર અને ટાટા સ્ટીલ જે દર્શક મિત્રનો સવાલ હતો એની આપણે વાત કરી. અત્યારે અન્ય કોલર જોડાઈ ગયા છે. હેલો, નમસ્તે, વેરી વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, આપનું શું નામ છે? અશોકભાઈ, આણંદથી બોલું છું. જી અશોકભાઈ, આપનો સવાલ જણાવશો. હવે ઇન્ડિયા બુલ હાઉસિંગ અને એલિકોન બે માંથી સેમાં ઇન્વેસ્ટ કરવું વધારે સારું ગણાશે 6-6 મહિના માટે? જી, ઇન્ડિયા બુલ્સ અને એલિકોન.
બંને ઇન્સ્ટ્રુમેન્ટ તમારા એવા બોર્ડર ઉપર છે કે મારે કઈ રીતના તમને સમજાવું. એલિકોનમાં ખાસ ધ્યાન રાખજો, એલિકોન આમ પોઝિટિવ દેખાય છે, લાંબા ગાળા માટેની વાત કરું છું, પણ આ મહિનાનો ક્લોઝ જે છે 395 રૂપિયા ને 95 પૈસા ઉપર મળવો જોઈએ. આ ધ્યાન રાખજો. આ મહિનાનો ક્લોઝ, મહિનાનો ક્લોઝ એટલે લાસ્ટ ડે ઓફ ધ મંથ, 395.95 ની ઉપર બંધ આપે તો યસ, એલિકોનમાં તમે ધ્યાન રાખી શકો છો. ઇન્ડિયા બુલ હાઉસિંગમાં આપણે વાત કરીએ તો ઇન્ડિયા બુલ્સ હાઉસિંગમાં આપને સપોર્ટ થોડોક દૂરનો મળે છે, એ ના લેવાય, 80 રૂપિયાનો સપોર્ટ છે. એ સપોર્ટને તમે ધ્યાનમાં રાખીને તમે આગળ વધી શકતા હો તો યસ, પોસિબલ છે. અને જો નજીકમાં નજીકનો હું સપોર્ટની વાત કરું તો આપને મળશે 104 રૂપિયા, રાઈટ? તો 104 રૂપિયા ડેલી ક્લોઝિંગ બેસિસના સ્ટોપ લોસ સાથે ઇન્ડિયા બુલ્સમાં એન્ટ્રી થાય અને એલિકોનમાં મેં આપને જે લેવલ આપ્યા છે. તો ઇન્ડિયા બુલ્સ નજીકનો જે સપોર્ટ 104 ડેલી ક્લોઝ બેસિસ પર, અને એલિકોન જે પોઝિટિવ હોય જે પ્રકારે મહિનાનો ક્લોઝ 395.95 ઉપર પડવો જોઈએ તો ક્યાંક ને ક્યાંક જે ટ્રેડિંગ છે તે કરી શકાય છે. આગળ પણ ચર્ચાને આપણે યથાવત રાખીશું, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામ. પ્રજાએ 15 લાખ જતા કર્યા છે, એ તો એને મળ્યા નથી. પ્રજાએ 72,012 મહિનાના જતા કર્યા છે, એ નથી જોઈતા. પણ પ્રજા હવે ઈચ્છે છે અને પૂછે છે કે અમારું જીવન સુખમય રહે, શિક્ષણ સસ્તું બને, મોંઘવારી નીચે આવે, અમારા બધાની રોજગારી ઊભી થાય, યુવાનોને રોજગારી મળે, અને એ બધી રોજગારીમાં સેલરી સેટિંગવાળો નહીં પણ સેલરી જીવન સરળ રહે એવો મળે, આરોગ્ય સેવાઓ સસ્તી થાય, શૈક્ષણિક સંસ્થાઓ ગરીબના બાળક ભણે એવી સગવડ પૂરી પાડે, આ બધું પ્રજા પૂછે છે. નિહાળો નિર્માણ ન્યૂઝ પર શનિવારે સાંજે 37 કલાકે અને રવિવાર સાંજે 37 કલાકે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ચર્ચામાં આપણે આગળ વાત કરીશું, હવે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર આપણે ચર્ચા કરીશું, પરંતુ દર્શક મિત્રો આપને પણ સવાલ હોય તો તે હજી પણ આપ આ કાર્યક્રમમાં પૂછી શકો છો. આપણી સાથે જોડાયેલા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મુતિયાની. હરેશભાઈ, આગળ આપણે ચર્ચાને વધારીએ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર વાત કરીએ, કેવી સ્થિતિ ઇન્સ્ટ્રુમેન્ટ્સની અલગ અલગ રહેશે. સૌથી પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરી તે છે સિપ્લા. સિપ્લા આઈ થિંક ગઈકાલે બી આપણે વાત થઈ હતી, એક રેન્જ બાઉન્ડ વધારે દેખાય છે મને. આ ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે રેન્જમાં જ છે, 889 રૂપિયાની નીચેનો તમે સપોર્ટ ગણો અને ઉપરમાં 925-930નો રેઝિસ્ટન્સ છે બસ. એટલે 890 અને 925-930 આ રેઝિસ્ટન્સ છે, એના જે બાજુ બ્રેકઆઉટ આવશે ત્યાં આપણને ડાયરેક્શન મળશે. તો સિપ્લા કે જે 890 અને નીચે જો સપોર્ટ છે, સાથે જે ઉપરના 925 અને 930નો રેઝિસ્ટન્સ છે તે જણાવ્યો છો. સિપ્લાની આપણે વાત કરી, આગળ આપણે વાત કરીએ હિન્ડાલ્કો. હિન્ડાલ્કોમાં મને પોઝિટિવ મૂવમેન્ટની શક્યતા દેખાય છે. જો આજે કદાચ માર્કેટ ચાલી જાય તો કીપ અ સ્ટોપ લોસ ઓફ 418, એનીથિંગ બિલો 418, અને જો ગઈકાલનો હાઈ ક્રોસ કરે છે એટલે 430 ઉપર વ્યવસ્થિત ટ્રેડ કરતો થઈ જાય છે, 430-435, દેન એવરી પોસિબિલિટી. તો હમણાં રિસેન્ટ જે ન્યૂ હાઈ બન્યો તો 438-37 એને ક્રોસ કરીને 450-460 સુધી પણ આવી શકે છે. બટ જસ્ટ ચેક ઇટ આઉટ કે કઈ રીતના દોડે છે ઇન્ટરડેમાં, રિયલ ટાઈમ ઉપર વધારે. બટ યસ, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ લુક્સ સ્ટ્રોંગ. જી, તો 418 નો સ્ટોપ લોસ અને સાથે 430 ઉપર 435 ઉપર ટ્રેડ કરશે
तो 450 ने 460 पहुंची सके छे जे हिंडालको ની વાત કરી એક કોલર જોડાઈ ગયા છે હેલો હેલો ચિંતન જે સુનામ છે આપનો ક્યાંથી બોલો છો ચિંતન વાળો અમદાવાદ કે બોલ જણાવશો અદાણી વેલમાર મારે એક મહિના માટે લેવા છે તો શું ભાવે લઈ શકાય અદાણી વેલમાર તમારે લેવા છે કેમ લેવા છે મને તો પહેલા એ પ્રશ્ન જો અહીંયા આપને સપોર્ટ મળે છે 366 રૂપિયાનો તો 366 નો સપોર્ટ છે રેઝિસ્ટન્સ 430 નો છે હાલના તબક્કે તો બંનેના વચ્ચે છે એટલે 1:1 નો રેશિયો થાય આપ લેશો તો 366-65 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો પડશે ડેલી ક્લોઝિંગ બેસિસમાં રાઈટ અને ઇન વેચવાની તો વાત જ નથી અને ટાર્ગેટ 430નો રહેશે એટલે ક્યારે લેવું ત્યારે તમે જોઈ લો સ્ટોપ લોસના નજીક કે તમે તમારો રિસ્ક રિવોર્ડ રેશિયો કેલ્ક્યુલેટ કરીને મેં આપને લેવલ્સ તો આપી દીધા જી તો અદાણી વેલમાર 366 નું સપોર્ટ અને 430 નું રેઝિસ્ટન્સ છે ધ્યાને રાખીને જે તેમણે જે ખરીદારી કરવી હોય જે દર્શક મિત્રનો સવાલ હતો આગળ આપણે વાત કરીએ આપણા ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર નજર કરીએ વેદાંતા વેદાંતા યસ તમે ખરીદી કરી શકો છો 273 રૂપિયાના સ્ટોપ લોસથી 273 રૂપિયાનો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખીને ફોર ધ ટાર્ગેટ ઓફ 287-290 જી તો ટાર્ગેટ 287-290 અને સ્ટોપ લોસ 273 જણાવે છે એક અન્ય કોલર જોડાઈ ગયા છે હેલો હેલો જે આપનો સવાલ જણાવશો હેલો ઉંચેડાથી વિજયભાઈ જી વિજયભાઈ શું સવાલ છે આપનો ચાલુ હોય તો બીજો સીડીએસએલમાં ક્યાંક સેલિંગ પ્રેશર થોડુંક ગઈકાલે જોવા મળ્યું છે 982ને જો માન આપે છે તો તમે તેજીનું ધ્યાન રાખી શકો છો જો 982ના નીચે જો ટ્રેડ કરતો તમને જોવા મળે તો આના અંદર થોડુંક સેલિંગ પ્રેશર આવી શકે છે એન્ડ દેટ સેલિંગ પ્રેશર ફ્રોમ 982 કેન ગો ટુ 956 955-956 સુધી આવી શકે છે નીચેમાં જી તો 982 જે અગત્યનું લેવલ છે જેમાં તેજી જોવા મળી શકે છે અને નીચેમાં 955 જેટલું જે લેવલ છે તે જણાવ્યું છે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે આજે ચર્ચા કરી જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી હરેશભાઈ તમારા આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જી હા મારા મિત્ર છે સગા સંબંધીઓ છે અને મારી ફેમિલી છે તો મારી ફેમિલી ઇન્વોલ્વ છે એટલે આપ મારો ઇન્ડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો જી હરેશભાઈ આભાર આપનો અમારી સાથે આપ જોડાયા અને દર્શક મિત્રોને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું તેમના સવાલોના જવાબ આપ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જી તો દર્શક મિત્રો શેર બજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું આવતીકાલે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર